આ વખતે તો બહુ બધા ખર્ચા થઈ ગયા છે, હાથને થોડીક લગામ આપવી પડશે. હેતલબેન શું કરો છો? કઈ નહીં, આ જુઓ ને, આ કરિયાણાનું લિસ્ટ હતું તો જોતી હતી કે કેટલો ખર્ચો થયો છે મહિને, ખબર પડે ને. આ મોંઘવારી પ્રમાણે બધી વસ્તુ ભાવ વધી ગયા છે. ડોન્ટ વરી, હું તમને હેલ્પ કરીશ. તમારે જે વસ્તુ લાવવી હોય ને લાવી શકો છો. હેતલબેન તમે મને હેલ્પ કરીને આ તમારા સારા પ્રતાપના કારણે આજે હું વકીલ બની ગઈ. 3 કેસ લડ્યા છે જેમાંથી 2 જીતી ગઈ છું. આજે 4th કેસનો વારો છે. જો આમ ને આમ ચાલશે ને તો એક દિવસ હું ટોપ ઉપર જઈશ. સારું કહેવાય ને. હા તમે આગળ વધશો ને તો અમારી આંખો તો ટાઢી ટાઢી જ રહેશે. હા સાચું કહું ને તો મારા લીધે કંઈ તમે આગળ નથી વધ્યા. અમે તો ખાલી તમને આંગળી સીંધી છે, બાકી આ બધું આગળ વધવાનું ફળ તો તમારું જ છે. તમારી મહેનતે તમે આગળ આવ્યા છો. તમે તો સાંભળ્યું હશે ને કે આંગળી ચીંધવા વાળાને પણ ફળ મળે છે, એ પુણ્ય કરે કે પાપ. આંગળી ચીંધો ને એટલે એનું ફળ તમને જરૂર મળે. સાચી. અને તમે તો સારા કામમાં આંગળી લાંબી કરી છે. મેં વિચાર્યું છે કે હું મારા જીવનમાં કોઈ દિવસ કોઈનો ખોટો કેસ નહીં લડું, ભલે થોડા ઓછા પૈસા મળે, પણ હંમેશા સારું થાય ને એવું જ કરીશ. કારણ કે મારા પોતાના ઘરમાં મારી સાથે અન્યાય થતો હતો એ હું સહન ન કરી શકી, તો બહારના લોકો કેવી રીતે કરશે? અને આમ પણ તમે સારા એવા વકીલ થઈ ગયા છો અને તમારી જેવા માણસ તો બહુ જ ઓછા હશે. અને તમારી લાઈન જ એવી છે કે સાચું ખોટું બધાની સામે લડવાનું આવશે. પણ સાચું કહું ને તો દિલથી કંઈ પણ કામ કરો ને તો દિલથી કરજો, દિમાગથી નહીં. પાકા કેમ નહીં, તો હવે તો પછી તમારી સાસુ એમનું શું થયું? હેતલબેન સાચું કહું ને તો મારા ઘરમાં કોઈને ખબર જ નથી. એ લોકો કેટલાય સમયથી ગામડે છે અને મેં એવું કહ્યું છે કે તમારી તબિયત ખરાબ છે એટલે તમારી સેવા કરવા માટે મારે તમારી સાથે રહેવું પડે એમ છે. બાકી તો એ લોકો મને પણ ગામડે લઈ જવાના હતા. આ ઉનાળાનું આટલું મોટું વેકેશન છે તો એ લોકો 2 મહિના રોકાવાના હતા. એટલે મેં વિચાર્યું છે કે હવે એ લોકો આવવાની તૈયારી છે તો આવે ને તો બધું જ કહી દઉં. કારણ કે હવે તો તમે પ્રગતિના પંથ પર ચાલવા મળ્યા છો. અને સાચું કહું ને તો આ તમારી સાસુ હવે તો કદાચ તમારી વાત સમજી શકશે, સુધરી પણ જશે. હા કેમ નહીં, હવે તો રૂપિયા આવશે, વહુને આટલો ઊંચો દરજ્જો મળ્યો છે, અવારનવાર છાપાઓમાં મારા ફોટા લાગશે, એટલે એમને પણ એવું લાગશે કે મેં કંઈક સારું કામ કર્યું છે. બરાબર છે, તમારી તો વાહ વાહ થશે. પણ સાચું કહો, માણસે આવું ના કરવું જોઈએ. ખરેખર સક્સેસ થયા પછી માણસને કોઈની જરૂર નથી હોતી. માણસને પોતાના પરિવારની પોતાના સભ્યોની જરૂર ત્યારે હોય છે જ્યારે સ્ટ્રગલ કરતો હોય છે. એવા સમયમાં જો કોઈ આપણો સાથ આપે ને તો જીવનમાં 4 ચાંદ લાગી જાય, મુસીબતો બધી અડધી થઈ જાય. અને આ જે રસ્તો છે એ વહેલો કપાઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી આ લોકો છે ને પ્રેમ કરે ને તો પણ કન્ડિશનની સાથે, કે જો તમે સક્સેસ છો ને તો બધા જ તમને પ્રેમ કરશે, પણ તમે સક્સેસ નથી ને તો કોઈ તમને પૂછવા પણ નહીં આવે. રાઈટ છે, આ દુનિયાનો નિયમ છે. છોડો એ બધું. હા તમે બે કેસ જીત્યા છો તો એની ખુશીમાં પેંડા નહીં ખવડાવો મને? ખવડાવીશ, કેમ નહીં ખવડાવું. પણ મેં વિચાર્યું છે કે બધાને એક સાથે મોટી પાર્ટી આપું, કે મારી મહેનતનું ફળ તો મને મળી ગયું છે. અને હું ખુશની સાથે સાથે નર્વસ પણ બહુ છું. મેં ઘરની વિરુદ્ધ જઈને ખોટું બોલીને કેસ લડ્યા છે, ઘરની વિરુદ્ધ જઈને સ્ટડી કર્યું છે, એક્ઝામ આપી છે. ડર લાગે છે કે એ લોકો મને નહીં સમજી શકે. તો જુઓ મીરાબેન, એમાં ડરવાનું ના હોય. કહેવાય છે ને કે તમે ખોટું બોલ્યા છો તો ખોટું કામ તો નથી કર્યું ને તમે, સાચું કામ કરવા માટે તો તમે ખોટું બોલ્યા છો અને સારું કામ કર્યું છે એટલે તમારા પરિવારવાળા તો તમને સમજી જ જશે. હા આઈ હોપ કે મારા ગરડા સાસુ મને સમજી જાય અને હવે મારો સ્વીકાર કરી લે. એટલે બસ પછી તો છે ને કેસ જ લડવાના છે. ચલો હવે આ વાતો જ કરશો કે આપણે કંઈક ખાશું? ભૂખ લાગી છે, બહારથી આવી છું. શું ખાવું છે બોલો ને. હું કંઈક બનાવું. ચાલો ચાલો. જો તું છે ને ભાઈ ખોટી માથાકૂટ ન કર, મેં તને કીધું ને કે તું આ કેસ બેસ જીતી નહીં, કારણ વગરની તારી ઇજ્જત જાય. મારી તો ગામમાં ક્યાં ઇજ્જત છે નહીં, એની કરતાં તું 1.5 લાખ રૂપિયા લઈને વાતને પતાય ને. જો ભાઈ હા હા છે ને, વાત પતાવવાની વાત નથી. હવે તને ડર લાગે છે કે તારા વિરુદ્ધ અમે કેસ કર્યો છે ને એટલે તને તકલીફ પડશે, એટલા માટે તું 2 લાખ રૂપિયા આપી અને આ કેસ પતાવવા માંગે છે. પણ હું કહું છું હજી સમાધાન જો કરવું હોય ને તો બધી જમીન આપી દે મારા ભાગની. મારે વધારે નથી જોતું, નથી તારા ભાગનું જોતું. મારે છે ને માત્ર મારી 4 વીઘા જમીન જોઈએ છે, એનાથી વિશેષ મારે કંઈ નથી જોતું. અને જો કેસ જીતી ને તો હું જ જીતી કાયદેસર રીતે, નહીતર પછી સમાધાનથી.
જો સમાધાન વાળી વાત તો મને કોઈ દી આવડતી નથી. અત્યાર સુધી મેં કોઈ દી કોઈ અરે સમાધાન કર્યું નથી. આજે તારી અરે એક અરે સમાધાન કરું તો ગામમાં આખામાં વાત ફેલાઈ જાય કે પ્રદીપ નમી ગયો અને હું નમવા વાળો માણા નથી. તો કઈ વાંધો નહીં, નહીં નમતા કોઈ ફેર નથી પડતો, કારણ કે તમારા વિરુદ્ધ કાયદેસર કેસ કર્યો છે અને લગભગ આજ એનો ચુકાદો પણ છે, એટલે આજ આપણને ખબર પડી જ જશે કે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. એટલે મને તો છે ને મારા ઉપર અને મારા કેસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું જ જીતવાનો છું. અને જો એ 4 વીઘા જમીન તમારે પ્રેમથી મને ન આપવી પડે ને તો મને કહેજો. હવે એ કેસનો ચુકાદો છે ને હું આવવાનો એ મને ખબર જ છે. આ તો છે ને આખી કોર્ટમાં તારી ઇજ્જત ન જાય ને, અને હજી મને થોડીક તારી દયા આવે છે. પછી છે ને 2 લાખ નહીં મળે, આ ઓફર હું તને એટલે આપું છું કે અત્યારે જો કદાચ તું છૂટો થઈ જાય ને તો તારે વકીલનો ના તેની બધો ખર્ચો થયો હોય નીકળે ને 1 લાખ રૂપિયા તને વધે. પણ પછી હું કેસ જીતી જાય ને પછી તને 1 લાખ રૂપિયા નહીં મળે અને વળતર કઈ મળશે નહીં. તમ તારે વાંધો નહીં, એ સમયે જોયું જશે. બાકી જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ કેસ તો હું જ જીતવાનો છું અને એમાં કોઈ બાંધછોડ છે નહીં. કારણ કે મારો કેસ મજબૂત છે અને તમે કાયદેસર મારી સાથે ચીટિંગ કરેલી જ છે. હવે જો આ બધા વકીલો હોય ને એ ચડામણી કરતા હોય, તને તારો વકીલ એમ કહેતો હોય છે કે ભાઈ આપણે જીતવાના છીએ, આપણે જીતવાના છીએ, એટલે તું એની ને એની હવામાં એ માઇક છે એટલા પૈસા આપ્યા રાખી, તારું ઘર થઈ જાય ખાલી, નહીં જમીને હાથમાં રહીને ઘરે આખું વેસાઈ જાય. તમારે એ ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એની ચિંતા કરવા માટે હું, મારી મમ્મી અને મારા બા, અમારું આખું ઘર બેઠું છે. અને જો તમને આટલી જ ચિંતા હતી તો અત્યાર સુધી ભાઈની ચિંતા પહેલા જ કરી હોત. અને અત્યાર સુધી છે ને કોઈ દિવસ બાની ખબર પણ પૂછી છે કે બા જીવે છે કે મરી ગયા છે, કેવી હાલતમાં છે, કોઈ દિવસ ખબર પૂછવા આવ્યા છો? હવે એ પહેલેથી તમારી ભેગા છે તો મારે એમાં હું ખોટું પૂછવા આવવાનું હોય? મારે કઈ પૂછીને આવીને 5 રૂપિયા આપવાના તો નથી, એ બધું તમારે કરવાનું છે. તારા પપ્પાએ કીધું હતું કે અમારી ભેગા બા રહે ને એ હાસે છું, એ સેવા કરે છે, તેમાં મારે કઈ દખલ અંદાજી કરવાની જરૂર ન હોય. એમ જો બા અમારા એકલાના નથી ને, બા મારા પપ્પાના હતા એમ તમારા પપ્પાના બા જ હતા. અને બંનેની ફરજમાં બંનેના ફરજમાં એ જ આવતું હતું કે પોતાની માને સાચવે અને પોતાની ભેગા રાખે. પણ નહીં, તમે તમારી ફરજ ચૂકી ગયા પણ અમે નથી ચૂક્યા અને કોઈ દિવસ ચૂકશું પણ નહીં. અને જે નીતિનું છે ને એ તો ગમે તે થઈ જાય, પણ કહેવાય છે ને કે કોઈ ભાગમાંથી લઈ જશે પણ નસીબનું કોઈ નહીં લઈ જાય. જો ભાઈ તું આવે બધા ડાયલોગ મારવાનું રહેવા દે, સમજ્યા? ભાગનું ને નસીબનું ને એ મેં તને ચોખ્ખું ત્યારે કીધું હતું કે મેં મહેનત કરી અને મેં કેસ લખાવ્યો, ન્યાય મેં કીધું છે કે એ જમીનની મેં 5 વર્ષ માવજત કરી છે ને ત્યારે મારા હાથમાં આવી છે અને એની વાહે મેં ખર્ચો કર્યો છે. હવે તારે જોતી હોય તો 7 લાખ રૂપિયા આપી દે, 7 લાખનો મેં એમાં ખર્ચો કર્યો છે, તને આપી દઉં જમીન. હાલ ને એ તો આજે નહીં બને ને કાલે નહીં બને, તમને ખબર છે એમ એ જમીનની માર્કેટ પ્રાઇસ શું છે? હવે એ માર્કેટ પ્રાઇસ ની આરે તારે ક્યાં લેવા દેવા છે? તું પૈસા લઈને છૂટો થઈ જા ને હું તો તને એમ કહું છું. નહીં, હવે તો કાયદેસર રીતે કેસ થયો જ છે ને તો હું કાયદેસર રીતે જ જીતીશ અને ફેસલો તો એ જ રીતે આવશે. હવે જો ફેસલાની વાત તું કરતો હોય ને સાગર, તો હજી હું તને ચોખવટ કરું છું કે તું મારો કાકાનો છોકરો છો ને એટલે તારા હિતેશુમાં હું બોલું છું. અત્યાર સુધીના મારે આવા જમીનના, તને તો કેસ ખબર છે ને હું જમીનના જ વહીવટ કરતો હતો, આવા ઘણા બધા કેસ હાલે છે, છેલ્લે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. આમાં છે ને કારણ વગરના વકીલને પૈસા આપવા પડે છે, પોલીસ સ્ટેશનને પૈસા આપવા પડે છે, તમે બાજો બોલો કે હાજા માંદા થાય, દવાખાના આવે તો એના પૈસા આપવા પડે છે. એટલે હું તો તારા ભલાઈ માટે કહું, બાકી તો મને મારા કેસ ને મારા વકીલ ઉપર ભરોસો છે, કેસ હું જીતવાનો છું અને ત્યારે તારે હેઠું મોઢું કરીને હાલે જવું પડશે. કઈ વાંધો નહીં, એ સમય આવશે ને તો એ સમયે ભોગવી લેશ, પણ હવે છે ને આપણે મળશું ને તો એ અહીંયા નહીં પણ આપણે કોર્ટમાં જ મળીશું અને ત્યાં જ નક્કી કરીશું. તમારે ને મારે તો નક્કી કરવું નહીં પડે, તમારો અને મારો વકીલ છે જ, એ નક્કી કરશે અને ખબર પડી જશે કે આ જમીન કોના ભાગની છે અને કોના ભાગમાં નહીં. હા તો તારે હારવું છે તો પછી એમાં મારી કાંઈ ના નથી, આપણે બપોરે મળીએ કોર્ટે, બીજું હું, જોઈએ કોણ જીતે છે ને કોણ હારે છે. હા કઈ વાંધો નહીં. બા તમારે તો સત્સંગમાં જવું હતું ને મંદિરે, કેમ ન ગયા? જવું જ તું મારે, પણ આ જો ને ઉનાળો કાળો, ત્યાં પંખાય નથી, પછી પરસેવે નીતરી નો રો, એ ભલું કરે ભગવાન, આયા જ સત્સંગ ને આયા જ મંદિર છે. પછી જો સોસાયટી વાળા મને કહેશે કે તારી સાસુ ને કેમ નથી મોકલતી તો હું તો કહી દઈશ, હું તો કહું છું પણ બાર બાર ન જતા. હા હા તું તાર મારું નામ લઈ દેજે, મારે જવું જ નથી ને. સારું
ગયા. સાગર મમ્મી. હા બેટા. ખુશ ખબર છે. ખુશ ખબર શું છે? જલ્દી બોલ ને. હા અમે દાદી બનવાના છે. મમ્મીજી તો શું વિચારો છો? તો ખુશ ખબર તો એ જ હોય ને. એક બેટા એક મિનિટ. હા પોઈન્ટ મારે ક્લિયર કરવો છે. શું? તમે દાદી બનવાના છો, તમે મમ્મી બા બનવાના છો. અત્યારે આવું કઈ નથી બનવાના છો. તો તમે લોકો અમેરિકા જવાના છો? ક્યાંય નથી જવાના. પૂરી વાત સાંભળવી નથી ને પોતાનું. તો તમે લોકો ગોવા ફરવા જવાના છો, અમને લઈ જવાના છો. એને ખુશ ખબર ન કહેવાય, એને ખર્ચા ખબર. ના ના ચાલ આપણે ચાલ. હા ચાલો ચાલો. એક મિનિટ. અમે ખુશ ખબર કીધી છે, અમે કીધી છે જ નહીં. તો પછી આ વાતની ફોડ પાડો ને કે શું ખુશ ખબર છે? તો તમે તમારા મોઢામાં તમારી આ જીભ રાખો તો બોલું ને. ખુશ ખબર જો એવી છે કે હકીકતમાં ખુશ થવાય ને એવી ખુશ ખબર છે. હવે જો આ ગોળ ગોળ ફેરે મને વાત ઈ જ નેણ નથી આવતો. તો ખુશ ખબર એ છે કે આપણે જે કેસ લડી રહ્યા હતા ને આ 4 વીઘા જમીન માટે, એ કેસ આપણે જીતી ગયા છે મમ્મી. સરસ. અને જો હું કહેતી હતી ને કે આપણે સાચા છીએ ને આપણે જ કેસ જીતી જશું, જો હું સાચી પડી. સાગર કઈ સપનું તો નથી જોઈ રહી ને? ના ના ચિમટલો પર. ના ના મમ્મીજી છે, હું ભરી લઉં. ઓ મમ્મી આપણે સાચા છીએ, તું ના પાડતી હતી તો પણ મેં શું કીધું? આપણે સાચા છીએ અને આપણે જીતી જ જશો એના કાગળિયા હતા મારી પાસે. પણ એક મિનિટ સાગર, આપણે જે 2 વર્ષ પહેલા જે વકીલ રાખ્યો હતો એ તો 2 વર્ષની ફી લેતો હતો. આપણે કેસ જીતવું જોઈએ એવું હતું, પણ આપણો જે જૂનો વકીલ હતો ને એને કઈ જ નથી કર્યું. આ કેસ એને નથી જીતાડ્યો. તો પછી કયો? તો બીજો કયો વકીલ રાખ્યો? હા બેટા કેને, મારે એ વકીલનું નામ જાણવું છે. અને જો મારી સામે આવશે ને તો એ જે ઇનામ માંગે ને એ બધું દઈ દઈશ, કેમ કે ભગવાન એનું ભલું કરે. આ કેસ એ વકીલ તો ન કરી શક્યો, પણ જે બીજો વકીલ આવ્યો ને એ તો આપણા માટે ભગવાન સમાન કહેવાય. પાકું ને કે વકીલ આપણા માટે ભગવાન સમાન કહેવાય ને, જો એ વકીલ તમારી સામે આવે તો તમે એનો ધન્યવાદ પણ કરો અને એને મીઠું મોઢું. હા અને જે ઇનામ માંગે ને ઇનામ આપીશ બેટા. હા તો બીજું કોઈ નથી. હા વકીલ કે જેણે આપણો કેસ આપણને પાછો અપાવ્યો છે ને, જીતાડ્યો છે ને, એ વન એન્ડ ઓન્લી જેને હું આ ઘરમાં પરણીને લાવ્યો છું એ મારી વાઇફ છે. મીરા? મીરા જી. ક્યાર ના બધા બોલ બોલ કરતા હતા, મને લાગ્યું કે હમણાં વારો આવશે હમણાં વારો આવશે, પણ મારો વારો તો આવ્યો જ નહીં. તો ફાઇનલી હવે હું બોલીશ અને તમે લોકો સાંભળશો. ઓકે ચોક્કસ. હવે હું મોઢા પર આંગળી રાખી દઉં છું, કાંઈ નહીં બોલું. ફક્ત ને ફક્ત મારી મીરા દીકરી બોલશે અને હું સાંભળીશ. સોરી સોરી, આ જે 4 વીઘાનું કેસ લડીને જીતાડ્યો છે એ વકીલ સાહેબા બોલશે અને હું ચૂપ રહીશ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સો સોરી કે મેં તમારા લોકોથી બહુ બધા જૂઠ બોલ્યા છે, પણ આજે સાચું બોલીશ. એ બધા જૂઠનો પર્દાફાશ હું જાતે જ કરી દઈશ. મમ્મીજી તમે લોકો આ ઉનાળાનું વેકેશન કરવા ગામડે ગયા ને ત્યારે મારે પણ આવવું હતું. મારી પણ ઈચ્છા હતી કે હું આવીશ, પણ મારું સ્ટડી અધૂરું હતું. ઓનલાઈન સ્ટડી ઘરે હું કરી તો શકું, ક્લાસીસ પણ ઓનલાઈન લઈ શકતી હતી, પણ એક્ઝામ આપવા માટે તો જવું પડે ને, ત્યાં તો ઓનલાઈન ન ચાલે. એટલા માટે હું તમને લોકોને જૂઠું બોલી કે મારી તબિયત ખરાબ છે અને હેતલબેનની પણ તબિયત ખરાબ છે, જેથી કરીને અમે બંને અહીંયા રહીને એકબીજાની સેવા કરીશું, એકબીજાનો સાથ આપીશું. અને એ વાત તદ્દન ખોટી હતી. હેતલબેનની તબિયત બિલકુલ ખરાબ નહોતી અને મારી નેવર, મને કોઈ દિવસ કાંઈ થતું નથી, પણ એક્ઝામ આપવા માટે મારે અહીંયા રહેવું પડે એમ હતું. તમે લોકો દેશમાં હતા, મેં અહીંયા એક્ઝામ આપી અને
ફોર્ચ્યુનેટલી એક્ઝામમાં પાસ થઈ ગઈ. ઈશ્વરે મારી સામે જોયું. આ પાસ થતાની સાથે જ મને કેસ મળ્યો. એ કેસ હું જીતી પણ ગઈ. મમ્મીજી, અત્યાર સુધીમાં 4 કેસ લડ્યા છે. આપણો પણ એમાં આવી ગયો. 3 કેસ જીતી છું, 1માં અનફોર્ચ્યુનેટલી હું હારી ગઈ છું. પણ ઇટ્સ ઓકે, ધીસ ઇઝ કોલ્ડ લાઈફ. કે જ્યારે તમે કોઈ પણ સારું કે ખરાબ પગલું ભરવા જાઓ ત્યારે અડચણો આવતી હોય છે, અને સારા કામમાં થોડી વધારે આવતી હોય છે. 1 કેસ હારી ગઈ છું, પણ એ વાતની ખુશી છે કે 3 કેસ તો હું જીતી ગઈ છું, મારા નામે કર્યા છે ને. એટલે આ બધી વાતમાં મારી હેતલ પણ તારી સાથે સામેલ હતી. તમારો સુપુત્ર પણ સાગરિયા તું પણ? હા મમ્મી, કારણ કે મારે છે ને તમને લોકોને બતાવવું હતું કે માત્ર છોકરાઓ જ આગળ નથી વધી શકતા, એ જ પગભર નથી થઈ શકતા. જો એક દીકરીની પાછળ મહેનત કરવામાં આવે ને તો એ પણ આગળ પણ વધે છે ને પોતાના પરિવારનું નામ પણ રોશન કરે છે. હા સાગર, તારી વાત સાવ સાચી છે. બસ આ મીરાએ મને એકવાર કીધેલું ને કે આપણા બા તો અભણ છે એટલે એને બધી કંઈ ખબર ન પડે. સાચી વાત હતી, હું અભણ એટલે મને રોટલા ઘડતા સિવાય તો કાંઈ આવડતું નહોતું. અને હું એવું સમજતી હતી કે ઘરની વહુઓને દીકરીઓને ભણાવાય પણ નહીં અને નોકરીએ ન કરાવાય. પણ સાચે આજે મારી મીરા જ મને કામ આવી અને જમીન પાછી અપાવી. મને માફ કરજે બેટા. ઠીક છે,